પુરવઠા ખાતા મારફતે પ્રજાને થતી આવશ્યક સેવાઓ સરળ બનાવવા કોંગ્રેસની માંગ. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે કચ્છમાં પુરવઠા વિભાગના માધ્યમથી લોકોને આવશ્યક પુરવઠો સરળતાથી મળે તેમજ રાશનકાર્ડને લગતી કામગીરી ઝડપી બને તે માટે યોગ્ય અને ચોક્કસ આયોજન કરી અને અમલવારી થવા માંગણી કરી હતી અને વર્તમાન સમયમાં પુરવઠાને લગતી નીચેની મુજબની રજૂઆતોને ધ્યાનમાં લેતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં અનેક પરિવારો જે ગેસ કનેક્શન મેળવેલ નથી તેમ છતાં તેઓના કાર્ડ સાથે ગેસ જોડાણની નોંધ થયેલ છે, જેના કારણે આવા પરિવારોને કેરોસીન મળતું નથી. આવા કાર્ડધારકોને કાર્ડમાંથી આ ગંભીર ભૂલની દુરસ્તી કરીને તાત્કાલિક કેરોસીન મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જનસેવા કેન્દ્રમાં પુરવઠાને લગતી કામગીરી સરળ બનાવવા કચ્છના દરેક શહેર માટે અલગ વ્યવસ્થા ગોઠવવા, શહેર તથા ગ્રામ્ય વિસ્તાર માટે જુદી જુદી વ્યવસ્થા કરવા જેથી પુરવઠાને લગતી કામગીરી સરળતાથી કરી શકાય તેમજ આવા કેન્દ્રોમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફની જગ્યાઓ ભરવા જણાવ્યું હતું. ખાવડા વિસ્તારમાં બની પચ્છમ એરિયામાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે, જેથી સ્થાનિકે રેગ્યુલર નાયબ મામલતદારની જગ્યા ભરી વ્યવસ્થા સરળ કરવા માંગ કરી હતી. સરકારની માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત અનેક ગરીબ મધ્યવર્ગના પરિવારોએ અરજીઓ કરેલ છે, જે વહેલી તકે સાનુકૂળ નિરાકરણ લાવી આવા પરિવારોને રાહત ભાવે પુરવઠો આપવા માંગણી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે મોટો વિસ્તાર ધરાવતો આ જિલ્લો છે અને સમગ્ર જિલ્લામાં પુરવઠાની એક મોટી જવાબદારી સંભાળતા ડિપાર્ટમેન્ટ જિલ્લા પુરવઠા અધિકારીની જગ્યા જ ખાલી છે અને જેના કારણે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ખાસ કરીને લોકોને રાશન કાર્ડ બનાવવા, રાશન કાર્ડ બન્યા પછી એમને પૂરતા પ્રમાણમાં અનાજનું સપ્લાય થવું, એના સિવાયની એપીએલ બીપીએલ માનપૂર્ણા યોજનામાં એમને ચોક્કસ લાભ મળે, એના માટે અનેક રજૂઆતો વહીવટીતંત્ર સમક્ષ પ્રજાની આવતી હોય છે. જનસેવા કેન્દ્રમાં જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ અપૂરતી હોવાના કારણે લોકોને મોસ્ટલી મોટી હાલાકી થાય છે.